નુકસાન કઠોળના પાકમાં કોઈ નુકસાન આવતું નથી. કઠોળથી ફાયદા શું થાય? એકલો પ્લસ જમીન સુધરે છે, ત્યારબાદ એનો જે ભોકોરિયો એ પશુ આહારમાં જાય છે. કમોસમી વરસાદના કારણે એવા નુકસાનનું પ્રમાણ વધારે રહે. સમજો મહિને મને 50,000 પગાર આમાં મળી રહે છે. જય જવાન, જય કિસાન. મેં વાત કરું કિસાનથી અને આજે હું આવી ગયો છું તુવેરના ખેતરમાં જ્યાં અમારા ભરતભાઈએ તુવેર કરી છે. તો મારો સવાલ હંમેશા એ જ છે કે ખેડૂતોને નુકસાન કેમ થાય છે? અને હું સીધી વાત કરીશ ભરતભાઈ સાથે, તો એ ખેડૂતોને નુકસાન કેમ બધા કહે છે કે ખેડૂતોને નુકસાન બહુ થાય છે? નુકસાન કઠોળના પાકમાં કોઈ નુકસાન આવતું નથી. 6 મહિનાનો પાક છે, ઓછા ખર્ચમાં ઓછા સમયમાં તૈયાર થતો પાક છે, એટલે એનાથી કોઈ નુકસાન આવતું નથી. એટલે આ પાક કઠોળ આપણે કરીએ છીએ એના ફાયદા તો ઘણા છે. કઠોળથી ફાયદા શું થાય? એકલો પ્લસ જમીન સુધરે છે, ત્યારબાદ એનો જે ભોકોરિયો એ પશુ આહારમાં જાય છે. અને ભાવ સારા મળી જાય, એના સારા બી ભાવ મળી રહેશે. 2,000-2,000 ભાવ મળી રહેશે. એટલે ખેડૂતો તો મારી પાસે એટલું જ કહેવું છે કે તમારે નુકસાન કેમ થાય છે, મારે ખાલી એનો મારે એ જ ગોતું છે કે તમને નુકસાન કેમ થાય કે તમે ખોટા પાકની ચોઈસ કરો છો કે હવે અમુક પાક ભૂલી જવા જોઈએ. સમય પ્રમાણે પાકનું વાવેતર ફેરબદલી થવી જોઈએ. પહેલાં જ્યારે કપાસ વાવતા હતા તો હાલ કપાસની ખેતી નુકસાનમાં જાય છે. કમોસમી વરસાદના કારણે એવા નુકસાનનું પ્રમાણ વધારે રહે છે, જ્યારે કઠોળમાં નુકસાનનું પ્રમાણ બહુ ઓછું રહે છે. એટલે પાક બદલતું રહેવું જોઈએ, પાક બદલવો જરૂરી. અને મેં તો સાંભળ્યું કે આપણા માંડલમાં લાઈનો લાગે છે. હા, રોજના માર્કેટમાં 300 ટ્રેક્ટરો આવે છે તુવેરના વેપાર માટે. એટલે ભાવના કારણે કે ફાયદો સારો છે, ઉત્પાદન બી સારું, ભાવ બી સારા. બરાબર. એટલે કે અમારા તાલુકામાં જ્યાં યાર્ડ છે, માર્કેટ યાર્ડ, ત્યાં તુવેરોની લાઈન લાગે છે એમ કહી શકાય ખેડૂતો. એટલે તમે સમજી શકો છો કે હવે અમારા ત્યાંથી કપાસ શું અંતર થઈ ગયો છે અને કઠોળ અને બીજી બાગાયત ખેતી તરફ ખેડૂતો વળી ગયા છે. તેના કારણે ખેડૂતોને ફાયદો તો જરૂર થતો છે. 100% ફાયદો, જીવનમાં સુધારો આવી રહ્યો છે, ખેતીમાં સુધારો આવી ગયો છે. ટેકનિકલી આપણે હવે ટેકનિકલી ખેતી લોકો કરવા જે ટપક ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરે છે, બેનિફિટ થાય છે. પણ તમારે એનું માર્ગદર્શન તમારે ચોક્કસ તમારી જમીન પ્રમાણે કરવું જોઈએ. આ જુઓ, આ તુવેરનો ભૂકો છે, આ બની જશે ખાતર. એક વખત પડશે ખાતર બની જશે, ખાતર ના બી ભરો તો બી ચાલે, કોઈ ખર્ચ નહીં, કોઈ ખર્ચ નહીં. આપણે ઉત્પાદન લઈ લીધું છે, લઈ લીધું છે. આ વધારાનું નફાનું છે, જોરદાર. ખેડૂતો હું તો એક જ કહીશ કે તમને તકલીફ ઓછી થવી જોઈએ. અને બીજું શું, મેન પાવર ઓછો લાગતો હશે? ઓછો મેન પાવર તમે ખાલી અત્યારે વાવણી વખતે અને કદાચ કટિંગ કરવા માટે જરૂર પડતી હશે માણસોની. હા, મજૂરી ખર્ચ બહુ ઓછો, એકદમ ઓછું. વારંવાર કઠોળની ખેતી કરવાથી આ ફાયદો થાય છે, વારંવાર કઠોળની ખેતી કરવાથી આ ફાયદો થાય છે. જો જમીન દિવસે દિવસે સુધરે છે, ઉત્પાદન વધતું જાય છે અને મજૂરી ખર્ચ ઘટતું જાય છે. જોયું મિત્રો કેટલું ઇઝી છે. તમે કોઈ ખેડૂતોને માહિતી લો, થોડા સારા ખેડૂતોને મુલાકાત કરો, તમને કેટલા બધા વસ્તુ મળી શકે, ઓપ્શન છે. પણ હું તેમ જ કહું છું કે પાક ચેન્જ કરતા રહો. જે પાકની કિંમત હોય, જેની વેલ્યુ આપણે કહીએ છીએ કે જેની ડિમાન્ડ છે, જેની વેલ્યુ છે, એવી ખેતી કરવી જોઈએ. જમીન આપણી છે, પાણી આપણું છે, ખેડૂત આપણા છે, તો પછી કેમ આપણે એક જ ખેતીને વારંવાર કરતા રહીએ અને જેના ભાવ પણ નથી મળતા, જેની ડિમાન્ડ પણ નથી હોતી. અત્યારે તમે જુઓ તુવેર, જેમ ભરતભાઈ કીધું કે માંડલમાં 200-300 ટ્રેક્ટરની લાઈન લાગી હોય છે. હવે એક તાલુકામાં જો આટલા તુવેર થતી હોય અમારે ત્યાં, કે કઠોળ થતા હોય અને એના ભાવ જો મળતા હોય, તો ખેડૂતોનું આય પણ સુધરે છે અને ખેડૂતોની ઇન્કમ પણ સુધરે છે. એટલે ખેડૂત ઇન્કમ કરશે, ખેડૂત ખુશ થશે, તો દેશ તો ઓટોમેટિક વિકાસ કરવાનો જ છે. પૂરો થતો પાક છે, શોર્ટ ટાઈમ પાક છે. તમે એક જમીન પર બે પાક લઈ શકો, બે પાક લઈ શકો. લો બોલો મિત્રો, સોના પર સુહાગું છે કે એક પાક તમે કઠોળ લઈ લો, બીજો પાક તમે ઓપ્શનો તમને જે સરળ પડતો હોય તમે શું લેવાનો વિચાર કરી. વટવાઈએ પછી અમે બાગાયતની ગણતરી છે ટેટીની. ઓકે, 17 ટેટી કરવાના છે. જુઓ, એક કઠોળ એક ફળ બંને ઓન ડિમાન્ડ હોય છે. હું તેમ કહું છું ભાઈ કે આ તમારી 7 વીઘાની કંપની છે. તમે એમ્પ્લોય છો, તમે કામ કરો, મેનેજમેન્ટ કરો કે ભાઈ શું આપણે કરવું છે, શું ઉત્પાદન કરવું. મહિને સમજો મહિને મને 50,000 પગાર આમાં મળી રહે છે, તો પછી નોકરી કરીને જરૂર સુધી કરું. ભાઈ 50,000 પગારદાર બોલો,
શહેરમાં શુદ્ધ હવા ખાવાની એટલું મળી રહેશે આરામથી. પ્લસ પશુધન રાખીએ છીએ, એમાં બી ચોખ્ખું દૂધ ઘી માખણ મળી રહે ખાવા માટે. જો તમે શહેર સિટીમાં રહેશો તો તકલીફ તો પડવાની છે, કે જે ઓલું દૂધ પીવું પડશે ઠેલીવાળું. ચોખ્ખું ખાવાનું, શુદ્ધ હવા, ગૌ માતાની સેવા. ગૌ માતાની સેવા બોલો. ભારત માતા કી જય. જય.